ગીચો હતો કયો ગીત હતો તો ટરારારા ટરારારા ડમ ડમ એ બધું એક ગીત તમે બધાએ મોટે કર્યું કે નહીં કર્યું હા હવે વાર્તા પણ જોઈ હતી કઈ વાર્તા હતી બોલો જોઈએ તો રમકડા વાળા રૂપેશ કાકા હવે વાર્તાને આધારે આપણે આજે થોડા પ્રશ્નોના જવાબ જોઈશું હું તમને પ્રશ્ન પૂછું તમારે બધાએ જવાબ બોલવાનો છે તો પહેલો પ્રશ્ન છે ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા તો કોને જવાબ આવડે છે પાઠ વાંચા વાર્તા વાંચી હતી તમે તો બોલો જો ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા તો જુઓ ચાવીવાળા રિમોટવાળા તાળી પાડતા કૂદકા મારતા દિવાલ ઉપર ચડતા હવામાં ઉડતા માથું હલાવતા આવા બધા રમકડા હતા પછી બીજો પ્રશ્ન છે અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા તો અક્ષય અને શ્રીકાંત સાપ સીડીની રમત રમતા હતા પછી ત્રીજો પ્રશ્ન બોલતું વાંદરો જોઈને કોને મોબાઈલ મૂકી દીધો તો મોબાઈલથી કોણ રમતું હતું શ્રીકાંત તો બોલતું વાંદરો જોઈને શ્રીકાંતે મોબાઈલ મૂકી દીધો પછી ચોથો પ્રશ્ન અક્ષયે કયું રમકડું ટોય હાઉસમાં મૂક્યું અક્ષયે વિમાન ટોય હાઉસમાં મૂક્યું ટોય હાઉસમાં તમે કયું રમકડું મૂકવા આપશો તો તમે ટોય હાઉસમાં જાઓ તો તમે કયું રમકડું મૂકવા આપો તો અમે હાથી મૂકવા આપીશું તમે કોને કોને રમકડા રમવા આપો છો તમારી જોડે રમકડા હોય તમે કોને કોને રમવા આપો છો તો ભાઈ બહેનને અથવા ભાઈ બંધને તમારો ભાઈ બંધ હોય તો તમે બોલાવો ને કે ચાલ આપણે રમકડાથી રમીએ પછી સાતમો પ્રશ્ન તમને રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી કયું રમકડું લેવું ગમશે તો તમને કયું રમકડું ગમે લેવું તો ટોય હાઉસમાંથી બોલતું વાંદરું લેવાનું ગમશે બે બાજુમાં પાના નંબર 31 વાંદરું કરે તેવો અભિનય કરવાનો છે તો એમાં છે જો આ વાંદરું તો પહેલું વાંદરું શું કરે છે કેળું ખાય છે તો તમારે એવી રીતે અભિનય કરવાનો કેળું ખાતો પછી બીજું વાંદરું છે રડવાનો અભિનય કરે છે પછી ત્રીજું છે ડાન્સ કરે છે અને ચોથું છે એ કૂદકા મારે છે પણ પાછું ફરી ગીત છે ટરર ટરર ધમ 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 એ ગીત બધાએ તમારે મોઢે કરવાનું છે હવે નીચે જુઓ વાંચો સાચું કે ખોટું લખો તો હું અહીં બોલું છું તમારે જોવાનું છે તો પહેલું છે રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા સાચું કે ખોટું તો રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા તો ખોટું રૂપેશ કાકાને બાળકો ગમતા હતા રૂચાને શિક્ષક શિક્ષક રમવું બહુ ગમતું હતું તો સાચું છે રૂચાને શિક્ષક શિક્ષક રમવું ગમતું હતું અક્ષય આખો દિવસ મોબાઈલથી જ રમતો હતો ખોટું અક્ષય નહીં પણ કોણ રમતું હતું શ્રીકાંત રમતો હતો તો અક્ષય આખો દિવસ મોબાઈલથી રમતો હતો તો એ ખોટું વાક્ય આવે પછી શ્રીકાંત ગાતું ગલુડિયું લાગો આ વાક્ય પણ ખોટું છે કબૂતર રમકડાનું હતું ના કબૂતર સાચું હતું તો આ પાંચમું વાક્ય ખોટું છે હવે પાના નંબર 32 ઉપર છે જુઓ એમાં રમકડા બનાવેલા છે તો આ રમકડા કયા કયા છે જોવાના છે તો કયું છે તો વિંડો છે પછી રીંગણ છે બટાકો ડુંગળી એવી રીતના રમકડા બનાવ્યા છે આવા તમારે ઘરે આપણે બજારમાં ક્લે મળે છે અથવા માટી મળે છે તો તમારે ગમે તે રમકડું જાતે બનાવવાનું અને મને ફોટો પાડીને મોકલજો હવે નીચે પાછું એક ગીત છે કયું ગીત છે તો રંગબેરંગી રમકડા તો હું ગીત ગાઉં છું તમારે બધાએ પુસ્તકમાં ધ્યાન આપવાનું છે રંગબેરંગી રમકડાની ગાડી આવી રે નાના મોટા જોવા ચાલો સુસુ લાવી રે હાથી ઘોડા ઊંટ લાવી ચકલી પોપટ મેના લાવી
छुक छुक करती छुक छुक इंजन गाड़ी लावी पम पम करती मोटर लावी उड़तू विमान लावी नानी मोटी साइकिल लावी फुग्गा ने फरफरिया साथे मोर लावी रे नाना मोटा जोवा चालो सुसु लावी रे तो छुक छुक इंजन गाड़ी लावी पछी पम पम करती मोटर लावी अने उड़तू विमान लावी અને નાની મોટી એવી સાયકલ લાવી પછી આગળ પીપુડા પિસ્તોલ લાવી નાનો એવો ઢોલ લાવી ફરતું ચંડોળ લાવી બહેન માટે ડોલ લાવી નાની મોટી ડિંગલીઓને વિસલ લાવી રે નાના મોટા જોવા ચાલો સુસુ લાવી રે પીપુડા પિસ્તોલ નાનો એવો ઢોલ ફરતું ચંડોળ બહેન માટે ડોલ અને નાની મોટી ઢીંગલ લાવી અને વિસલ વિસલ એટલે સિસોટી તો નાના મોટા બધા જોવા ચાલો તે શું શું લાવી તો આપણે ગીત જોયું આ ગીત તમારે ઘરે વાંચવાનું છે અને મોઢે કરવાનું છે હવે ગીતમાં આગળ છે જુઓ નીચે છે ગીતમાંથી લખો તો જેમાં ટ આવતો હોય એવા શબ્દો લખવાના છે તો હું અહીંયા શબ્દો લખું છું એ તમારે ધ્યાન દેવાનું છે તો જો અહીં ટ આવતો હોય એવો શબ્દ તો ટ ગીતમાંથી શોધવાના છે કે ટ કયા શબ્દમાં આવે છે પહેલું તો છે ઊંટ શું છે ઊંટ પછી પોપટ અને મેં આમાં પાછળ ટ આવ્યો તો ટ આવતા હોય એવા ત્રણ શબ્દો લખવાના છે હવે પાછળ તે 34 પાના ઉપર તો આમાં ડ આવતો હોય એવા શબ્દો પહેલો અક્ષર છે અક્ષય તો આપણે અક્ષય તો શેની પર ગોળ કરવાનું ક્ષ ઉપર એવી રીતે નીચે છે નીચેના શબ્દોમાં શ્રની નીચે લીટી કરવાની છે તો અહીંયા ગોળ કરવાનું છે અને અહીં ક્ષ આવતો હોય શ્રની નીચે લીટી કરો શું કરવાની છે લીટી કરવાની છે તો પહેલો શબ્દ છે શ્રુતિ તો અહીંયા શ્રની નીચે શું કરવાની લીટી કરવાની હવે જુઓ નીચે
વાક્ય આપ્યા છે વાંચો અને લખો તો વાક્ય તમારે એના એ જોઈન બાજુમાં સરસ સારા અક્ષરે લખવાના છે તો પહેલું વાક્ય છે ઋષભ વાંચે છે તો એનું એ વાક્ય સામે લખવાનું પછી બીજું વાક્ય છે આ ઋગ્વેદ છે ઋષિ યજ્ઞ કરે છે શ્રવણ કાવડ લઈને ગયો મારા અક્ષર સારા છે આ ગુણ સારો છે ખાંસી આવે તો રૂમાલ વાપરો રોજ રોજ શ્રમ કરવો દર ચાર મહિને ઋતુ બદલાય છે હંમેશા ક્ષમા આપો આ વાક્યો તમારે પુસ્તકમાં સારા અને સુંદર અક્ષર